બારમાસી બંદર તરીકે ધમધમતા ઓખામાં 50 વર્ષ બાદ ફરી સુવર્ણકાર સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા એલપીજી ટર્મિનલ પ્રોજેક્ટની માંગ કરવામાં આવી હતી. આ માંગના પગલે નેધરલેન્ડની કંપનીએ તેના પેટા કંપની ઇન્ડિયા ઈઆઈએલને આ પ્રોજેક્ટ ફાળવ્યો છે. એટલે કે આ કંપની દ્વારા આવનારા 3 વર્ષમાં કુલ 700 કરોડના ખર્ચે એલપીજી ટર્મિનલ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા 8 લાખ ટન એલપીજીનો જથ્થો પૂર્ણ પાડવામાં આવશે, જેથી ભારતના એલપીજીની માંગ 3 ગણી વધશે અને આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો એલપીજીનો નિકાસકાર પ્લાન્ટ બનશે.